નમસ્કાર. નોબત ડિજિટલના આંગણે આજે કલશ ગુજરાતીની લોકપ્રિય સિરિયલ રાશિ રિક્ષાવાળીના મેઇન લીડ એક્ટર્સ આવ્યા છે. રાશિ અને શુભ એટલે કે મોઇન કુરેશી અને પ્રિયલ ભટ્ટ. તો આવો તેમની સાથે સ્વાગત વાત કરીએ, સંવાદ કરીએ. રાશિબેન અને શુભભાઈ એટલે કે મોઇનભાઈ અને પ્રિયલબેન, સ્વાગત છે આપનું. સૌ પ્રથમ અમારા દર્શકો છે, દર્શકોને કંઈક કહો આપની સિરિયલ વિશે અને જામનગર આવવાનો અનુભવ. જામનગર કયા તું સર આવ્યા છો અને કેવો રિસ્પોન્સ છે જામનગરનો એ વિશે ખાસ કરો. નમસ્તે, હું પ્રિયલ એટલે કે રાશિ. જામનગર આવવાનો હેતુ એ છે કે અમે લોકો આજે આદ્યશક્તિ ગરબામાં અમારા સિરિયલના પ્રમોશન માટે જવાના છે. કારણ કે એક ટાઈમ અમે સાંભળેલું કે રાજકોટ અને જામનગરના ગરબા એટલે સારામાં સારા ગરબા કહેવાય. અમને એવો વિચાર આવ્યો કે ચલો જામનગર જ જઈએ. સો અમે જામનગર આવ્યા છે. સિરિયલ વિશે વાત કરું તો એ શુભ તમને કહેશે તો બેટર છે. હા, એટલે જો બાકીની ઇન્ફોર્મેશન તો રાશિબેને આપી દીધી છે. હવે સિરિયલ વિશે કહું તો સિરિયલે જસ્ટ 600 એપિસોડ કમ્પ્લીટ કર્યા છે, તો એ પણ ગુજરાતી ઓડિયન્સ થકી જ થયું છે. તો તમારો ખૂબ ખૂબ આભાર કે તમે બધાએ આટલો પ્રેમ આપ્યો, આટલો સહકાર આપ્યો. અને અમે અપેક્ષા રાખીએ છીએ કે આવનારા 600 એપિસોડમાં પણ તમે આ જ રીતે પ્રેમ અને સહકાર આપતા રહેશો. અને યસ, જેમ સાહેબે કીધું કે ભાઈ જામનગર આવીને કેવું લાગ્યું છે, તો બેઝિકલી અમે સવારે જ આવ્યા છીએ, પણ અત્યાર સુધીમાં અમને જે માહોલ જોવા મળ્યો છે એ સારો જ છે. બટ વી હોપ ફોર ધી બેસ્ટ કે રાત્રે જ્યારે ગરબા જામશે ત્યારે માહોલ શું હશે એ જોવાની વાત છે. કેલબેન, ખાસ કરીને અત્યારે જે અર્બન ગુજરાતી સિનેમા વિકસી રહ્યું છે એને કારણે જે ગુજરાતી સિરિયલો છે એ પણ એક લેવલ અપ થઈ રહી છે. એના બજેટ કયો કે કલર્સ ગુજરાતીની તમે સિરિયલો કયો તો એ કદાચ સ્ટાર પ્લસની સિરિયલોની પેરેલલ હવે જેનું બજેટ છે, પ્રોડક્શન છે, થઈ રહ્યું છે. તો એ વિશે શું કહેશો તમે? સી, બેઝિકલી જેવું કહેવામાં આવે છે કે ભાઈ પરિવર્તન એ સંસારનો નિયમ છે, બરાબર. અમે પોતે પણ નરેશ કનોડિયાજી અને હિતુ કનોડિયાની ફિલ્મો જોઈ છે, પણ જેમ 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 ઓડિયન્સની ડિમાન્ડ વધતી ગઈ, બરાબર, અને એક નવો દાયકો, નવી પેઢી આવી અને એમને જે ઈચ્છા હતી કે ભાઈ એક નવીનતા જોવા મળે, આજની જનરેશનને કનેક્ટ કરે એવી ફિલ્મો બને, તો એવી ફિલ્મો બની. એ ફિલ્મોને પ્રોત્સાહન સારું મળ્યું એટલે એવી સિરિયલો પણ બનવા લાગી. અને આજે અમારી જે ઓડિયન્સ છે એ અમદાવાદ, ભાવનગર, જામનગર અને બીજી કેટલીક જે ગુજરાતની મોટી મોટી સિટીઝ છે એમાં યંગસ્ટર્સ પણ જોવે છે. અમે જ્યારે જઈએ છીએ વિઝિટિંગ માટે ત્યારે ફેમિલી મેમ્બર્સ તો જોતા જ હોય છે, સાથે સાથે યંગસ્ટર્સ પણ જોવે છે. એટલે એક બહુ સારી વાત કહેવાય છે કે આજની પેઢી છે, યુવા પેઢીની જે માંગ હતી, પેલું કહેવાય ને માંગ અને પુરવઠો, માંગ હતી એટલે પુરવઠો આવી ગયો, એ રીતે વાત છે. બેન, જે સિરિયલનો પ્લોટ છે બહુ સરસ છે. બેઝિકલી કે એક કન્યા છે એ રિક્ષા ચલાવે છે પોતાનું જવાબદારી ઉપરો પરિવારની, તો અને તેના લગ્ન એક ધનવાન કુટુંબના યુવક સાથે થાય છે. પરંતુ અત્યારે એમાં પણ એક ખૂબ જ રોમાંચક ટ્વિસ્ટ આવ્યો છે અને દર્શકો ખૂબ જ ઉત્સુક છે કે હવે આગળ શું થશે, તો એ વિશે કંઈક જણાવો તમે. પહેલા તો પ્લોટની વાત કરું તો રાશિ જે છે એટલે કે રિક્ષા ચલાવે છે એના ફેમિલીને સપોર્ટ કરવા માટે. સમહાવ શુભ સાથેના લગ્ન થાય છે અને ખૂબ જ ધનવાન પરિવારમાં લગ્ન થાય છે, તો એની સિમ્પલ જીવનની એક સાદગી અને ધનવાન પરિવારનું એક સ્ટેટસ, એ બંનેને જાળવીને, બંનેના પરિવારને જાળવીને કઈ રીતે આગળ જીવન જીવવું એ આ સિરિયલમાં ખાસ જોવા જેવું છે. રહી વાત અત્યારના પ્લોટની, તો શુભને ટ્યુમર થયું છે, બ્રેઇન ટ્યુમર થયું છે, તો રાશિ કેવી રીતે એ બ્રેઇન ટ્યુમરનો સામનો કરે છે, શુભને સપોર્ટ કરે છે, પોતે તૂટી ગઈ છે પણ એ શુભને નથી બતાવવા દેતી કે મને એ વાતની અસર થાય છે. શુભ પણ એ જ વસ્તુ કરે છે, પોતે સ્ટ્રોંગ રહે છે અને રાશિને નથી ખબર પડવા દેતો કે હા મને એ વાતની અસર થાય છે. તો એ બંને એકબીજાને સપોર્ટ કરવા છતાં એકબીજાથી જ છુપાવે છે કે હા અમે બંને એ વસ્તુથી ઇફેક્ટ અમને થાય છે, બટ એમાં હવે કઈ રીતે આગળ જાય છે, શુભ જીવે છે કે પછી મરી જાય છે, સાજો થઈ જાય છે, એ જાણવા જેવું છે. હેલો જામનગર, અત્યાર સુધી તમે અમારી સિરિયલને બહુ જ પ્રેમ આપ્યો છે, બહુ જ સહકાર આપ્યો છે અને અત્યાર સુધી અમે 600 એપિસોડ સુધી પહોંચી ગયા છે. તો હવે આવતા 600 એપિસોડ સુધી પણ તમારે અમારી સાથે રહેવાનું છે. તો જોતા રહો રાશિ રિક્ષાવાળી કલર્સ ગુજરાતી પર રાત્રે 8 વાગે સોમવારથી શનિવાર, માત્ર કલર્સ ગુજરાતી પર. સાત વચને અપાયેલા સંગાથનો સાથ.
પાછું છૂટી જશે કે રહેશે અકબંધ મારા શ્વાસ સંઘર્ષના સાક્ષી બનવામાં. રાશિ વૃક્ષાવાડી 6 ઓક્ટોબર રાત્રે 8 વાગ્યે માત્ર કલર્સ ગુજરાતી પર.